गिरनारની તળેટીમાં સિંહબાળના આટા ફેરા સામે આવ્યા છે। ભવનાથમાં બે સિંહબાળ રસ્તા ઉપર આવ્યા, રાહદારીઓએ સિંહબાળ જોતા જ વાહનો થંભાવ્યા। આ રસ્તા ઉપર રાત્રે 12 વાગ્યા સુધી લોકોની અવરજવર હોય છે, જો કે સિંહબાળ પણ ભૂલથી આવી ચડ્યા હોય અને રસ્તો રંગતા મૂંઝા હતા। રાહદારીએ બંને સિંહબાળને કેમેરામાં કેદ કર્યા છે, જો કે થોડી વાર પછી બંને સિંહબાળ જંગલ તરફ જતા રહ્યા હતા। अमदावाद में परमिशन वगर प्रवास योजना बदल वधु एक स्कूल ने भारे पड़ू। बोपल शिवाशीष स्कूले मंजूरी वगर प्रवास आयोजन कर विद्यार्थियों ने लईने महाराष्ट्र लुणावला प्रवास योजना धोरण 9 और 10 ना 145 विद्यार्थियों ने लुणावला लई जाया। प्रवास माटे शिक्षण विभाग ने मंजूरी न लीधी तो आ समग्र मामले अमदावाद ग्राम्य डीईओए जणाव्युं छे कि शाला ने 2-3 लाख दंड फटकारवामां आवी शके छे। આવી ભૂલ ન થાય તેના માટે શાળાના આચાર્ય સામે કાર્યવાહી માટે સૂચના પણ અપાઈ છે। અમે એક્ચ્યુઅલી દરેક વર્ષે એજ્યુકેશનલ ટૂરનું આયોજન કરતા હોઈએ છીએ અને આ વખતે સરકારશ્રીનો પ્રતિબંધ હતો અને એનો જે પરિપત્ર હતો એ થોડું ધ્યાન બહાર ગયું છે, પણ વાલીઓ અને ભાઈ અમારા જે સ્ટુડન્ટ્સ છે એ લોકોનો આગ્રહ હતો કે સર પ્રવાસ કરવો એમ, એટલે અમે પ્રવાસ ત્યાં આપણે મહારાષ્ટ્ર ખાતે કર્યો છે અને એ ભૂલ છે અમારી, પણ હવે ડીઓની કાલે નોટિસ મળી છે એનો આજે રૂબરૂમાં અમે લોકો જવાબ આપવાના છીએ। આ ભૂલને ક્ષમ્ય ગણી શકાય એમ નથી, જેથી અમે સંચાલકશ્રીને જણાવેલ છે કે શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરે અને સાથે સાથે અમે શાળા સામે દંડની પણ કાર્યવાહી કરીએ છીએ, જેથી અન્ય કોઈ શાળા આ પ્રકારે વિના મંજૂરીએ પ્રવાસ ન કરે અને બાળકોનું હિત જોખમમાં ન મૂકે। ભાવનગરમાં કોર્ટ નજીક મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। મહિલા વકીલ અને અન્ય એક શખ્સ એક વ્યક્તિને માર મારતા જોવા મળી રહ્યા છે અને જેના આ દ્રશ્યો વાયરલ થયા છે। વિડીયો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ, હજી સુધી મારામારીના કારણો પણ સામે નથી આવ્યા। ઘટનાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, મારામારીનું કારણ હજુ અકબંધ હોવાનું સામે આવી રહ્યું છે। ભાવનગરથી આ દ્રશ્યો સામે આવ્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। કોર્ટ નજીક જ આ મારામારી થઈ, મહિલા વકીલ અને એક શખ્સ અન્ય શખ્સે માર મારતા જોવા મળે છે। વડોદરાથી સમાચાર છે, વાઘોડિયા જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। ખાનગી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, આગની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ। વહેલી સવારે ધુમાડો જોતા કંપનીનું શટરનું લોક તોડ્યું, આસપાસની કંપનીઓમાં આગ પ્રસરવાની ભીતિ છે। ઓઇલ ભરેલા ડ્રમ ફાટવાના ધડાકા પણ થયા, ઘટનાના પગલે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ઓઇલ ભરેલા ડ્રમ ફાટવાના કારણે મોટા ધડાકા થયા હતા અને ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો। વાઘોડિયા જીઆઈડીસીમાં આ પ્રકારે ભીષણ આગની જે ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે, ફાયર ફાઈટર દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। આગની ઘટનાથી આસપાસના લોકોમાં પણ અફરાતફરી સર્જાઈ હતી। સુરેન્દ્રનગરના થાનના વિલાડા ગામની સીમમાં ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ છે। એસએમસીએ દારૂની ભઠ્ઠી પર રેડ કરીને બે શખ્સોને ઝડપી લીધા છે। રૂપિયા 1,05,000 કિંમતનો 527 લીટર દેશી દારૂ કબજે કરવામાં આવ્યો, આ સાથે જ 95,000 કિંમતનું 3,800 લીટર આથો પણ કબજે લેવાયો છે। મોબાઈલ, વાહન, બેરલ, જનરેટર, લાકડા સહિતનો મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા હોવાની માહિતી છે। અશોક સારલા અને અજીત સારલા સહિત 4 શખ્સ સામે ગુનો નોંધાયો છે। દારૂની ભઠ્ઠી ચલાવનારો મુખ્ય આરોપી રેડ દરમિયાન હાજર મળી ન આવ્યો। ગીર સોમનાથમાં તંત્રએ વધુ એક વખત બુટલેગરો પર તવાઈ બોલાવી છે। જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજાએ પાસા ધારા હેઠળ હુકમ કરતા 18 લાખના પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા બે બુટલેગરોને જેલના હવાલે કરાયા છે। ગીર સોમનાથ એલસીબી પોલીસ દ્વારા અગાઉ 392 વિદેશી દારૂની બોટલ તેમજ 1,000થી પણ વધુ બિયરના ટીન ઝડપાયા છે। એમ કુલ 17,80,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં બંને બુટલેગરોને રાઉન્ડઅપ કરી વડોદરા તથા સુરત મધ્યસ્થ જેલના હવાલે કરાયા છે। આણંદમાં નકલી માર્કશીટના આધારે વિદેશ મોકલતી એક એજન્સીનો પર્દાફાશ થયો છે। એસઓજીએ નકલી માર્કશીટ બનાવીને વિદેશ મોકલતી એક વિઝા એજન્સીમાં દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો।
પેટલાદમાં કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને શખ્સો સમગ્ર રેકેટ ચલાવતા હતા. ભેજાવાજો ઉચ્ચ શિક્ષણની નકલી માર્કશીટો ડિગ્રી સર્ટિફિકેટ બનાવતા. સરદાર પટેલ ગુજરાત યુનિવર્સિટી સહિતની અનેક સંસ્થાની નકલી માર્કશીટ મળી આવી છે. પોલીસે જુદી જુદી યુનિવર્સિટીની નકલી માર્કશીટો નકલી ડિગ્રી સર્ટિફિકેટ કબજે કર્યા છે. નકલી રબર સ્ટેમ્પની સાથે કન્સલ્ટન્ટના સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ ખોટી રીતે સ્ટુડન્ટ વિઝા બનાવી વિદેશ મોકલવા નકલી ડિગ્રી, 18 જેટલા રબર સ્ટેમ્પ, 199 જેટલી વિવિધ શૈક્ષણિક સંસ્થાની માર્કશીટ્સ બનાવી હતી. બનાસકાંઠાના કાંકરેજ તારુકારા ગામે 4 મંદિર સહિત 5 જગ્યાએ ચોરી. ગ્રામ્ય વિસ્તારમાં મંદિરોમાં આભૂષણની ચોરીને અંજામ આપતી ગેંગ સક્રિય. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. ભરૂચના અંકલેશ્વરમાં ત્રાટક્યા તસ્કરો. બોરભાઠા નજીક કપૂરનીતિનગરમાં 3 તસ્કરોએ કર્યો ચોરીનો પ્રયાસ. બાઇક ઉપર આવેલા શખ્સોની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ પોલીસે તપાસ શરૂ કરી. સુરેન્દ્રનગરની વ્યાયામ શિક્ષિકાએ દેશનું ગૌરવ વધાર્યું. એશિયા માસ્ટર એથ્લેટિક સ્પર્ધામાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ. 51 વર્ષીય લાસુબેન પરમારે જુવેલિન થ્રોમાં મેળવ્યો બ્રોન્ઝ. વતન પરત ફર્યા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કર્યું તેઓનું સ્વાગત. પશ્ચિમ બંગાળ દિવાળીની તૈયારીઓનો ધમધમાટ. બજારોમાં થઈ રહ્યું છે દિવાળીઓનું ધૂમ વેચાણ. કારીગરો બનાવી રહ્યા છે અવનવા દીવડા. દીવડાઓનું વેચાણ પણ જોવા મળ્યું. પ્રકાશ પર્વની ઉજવણી કરવા લોકોમાં નિરો ઉત્સાહ. દેશભરમાં દિવાળીને લઈને ચાલી રહી છે તૈયારીઓ. વોકલ ફોર લોકલ વસ્તુઓને પ્રોત્સાહન આપવા લોકો તૈયાર. બજારમાં માટીના દીવડા અને ગૃહ સુશોભનની વસ્તુઓ ખરીદવા લોકોની ભીડ. કારીગરો પણ બનાવી રહ્યા છે વિવિધ હસ્તકલાની વસ્તુઓ. શ્રીરામની નગરી અયોધ્યામાં દિવાળીને લઈને અનેરો ઉત્સાહ. અયોધ્યાના રસ્તાઓ રંગબેરંગી રોશનીથી સુશોભિત કરાયા. પ્રકાશ વર્ષ અને દીપોત્સવને લઈને શોભી ઉઠી અયોધ્યા નગરી. અયોધ્યાના નાનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા. ઉત્તરપ્રદેશ અયોધ્યામાં લેઝર શો આકર્ષણનું કેન્દ્ર. સરયુ ઘાટ ઉપર લેઝર શો પર દર્શાવાય છે ભગવાન રામનું જીવનચરિત્ર. અલૌકિક લેઝર શો નિહાળવા મોટી સંખ્યામાં આવે છે લોકો. દાણા વાવાઝોડું વધુ ડરામણું બન્યું. પશ્ચિમ બંગાળ ઓડિશાના તટ ઉપર ટકરાઈ શકે તેવા વાવાઝોડું. બંને રાજ્યોમાં 26 ઓક્ટોબર સુધી શાળા કોલેજ બંધ. 24 અને 25 ઓક્ટોબરે દરિયાકાંઠે ટકરાઈ શકે છે દાણા. પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે. 27 ઓક્ટોબર સુધી ભાડુઆત નોંધણી ડ્રાઈવ. 18 ઓક્ટોબર સુધી કુલ 30,305 ભાડુઓની તપાસ. નિયમ પાલન ન કરવા બદલ 2,515 લોકો સામે થઈ કાર્યવાહી. અમદાવાદ આરટીઓનો નિર્ણય. આરટીઓ કચેરી પર કામ માટે આવતા ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરવું ફરજિયાત. હેલ્મેટ નહીં હોય તો દંડાત્મક કાર્યવાહી થશે. પંચમહાલની પોલીસ કચેરીમાં હવે હેલ્મેટ વગર નહીં મળે પ્રવેશ. રાજ્ય પોલીસ વડાના આદેશની પોલીસે અમલવારી શરૂ કરી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને હેલ્મેટ વિના પ્રવેશ નહીં આપવા પોલીસ વડાએ કર્યો હતો આદેશ. ભાવનગરમાં હીરા ઉદ્યોગ પર ચાલતી મંદીના કારણે મોટાભાગના કારખાનાઓમાં વેકેશન. યુક્રેન, રશિયા અને ઇઝરાયલ હમાસ યુદ્ધના કારણે સ્થિતિ વણસી. 15% જેટલા કારખાનાઓ બંધ થતા 40% રત્નકલાકારો મંદીથી પ્રભાવિત થયા. દિવાળીના તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ. દિવાળી પહેલા અમદાવાદની બજારોમાં ખરીદીની ધૂમ. બજારોમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દિવાળીની ખરીદી માટે ઉમટ્યા લોકો. રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી પહેલા એકતાનગરમાં વહીવટીતંત્ર આવ્યું એક્શનમાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે મોકડ્રીલ યોજાઈ. જિલ્લા પોલીસ, એસઆરપી, સીઆઈએસએફ સહિતની ટીમો પણ મોકડ્રીલમાં જોડાઈ. રાષ્ટ્રીય એકતા દિવસનું કાઉન્ટડાઉન શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે કેવડિયા. સુચારુ આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા 19 જેટલી સમિતિઓની રચના. 17 નાયબ કલેક્ટર અને 15 મામલતદારની એક અઠવાડિયા માટે નિમણૂક. અમદાવાદના બોપલ વિસ્તારમાં દેશીદારૂના અડ્ડાથી સ્થાનિકો હેરાન. અનેકવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં. કંટાળેલા સ્થાનિકોએ આખરે જાતે કરી જનતા રેડ. આણંદમાં નકલી માર્કશીટના આધારે વિદેશ મોકલતી એક એજન્સીનું થયું પર્દાફાશ. એસોસિયેટ દરોડા પાડીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો. પેટલાદમાં કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને શખ્સો ચલાવતા હતા રેકેટ. નકલી રબર સ્ટેમ્પ સાથે કન્સલ્ટન્સીના સંચાલકની પણ કરવામાં આવી છે ધરપકડ.